वलसाड आरोग्य विभाग पर थी माहिती जे प्रमाणे मळी रही छे, वलसाड जिल्लानी अंदर आज रोज 9 केस नोंधाया छे, आज रोज मृत्यु एक पण नोंधायुं नथी, परंतु सारी बात ए छे के आज रोज 27 लोकोने डिस्चार्ज करवामां आव्या छे। वलसाडमां जे प्रमाणे केस जिल्लावारमां नोंधाया छे एमां तालुकावार जोईए तो वलसाडमां 1 केस, पारडीमां 1 केस, वापीमां 1 केस અને ઉમરગામમાં 1 કેસ, જ્યારે કપરાડાની અંદર આજરોજ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે। 5 કેસ કપરાડામાં પોઝિટિવ આવ્યા છે, જેમાં 4 પુરુષ અને 1 સ્ત્રી પોઝિટિવ આવ્યા છે। વિસ્તારવાર જોઈએ તો વલસાડના માનસીનગરમાં 45 વર્ષીય સ્ત્રીનો કેસ પોઝિટિવ આવ્યો છે, પારડીના ઉદવાડા ખાતે 74 વર્ષીય પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો છે, વાપીની ગાયત્રી કૃપા નિવાસ મચ્છી માર્કેટ ખાતે 77 વર્ષીય પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો છે, ઉમરગામના પાટકર ફળિયું ધોળીપાડામાં 41 વર્ષીય પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો છે, કપરાડાના અંભેટીમાં 28 વર્ષીય પુરુષ, કપરાડાના સુખાલા ખાતે 50 વર્ષીય પુરુષ, કપરાડાના જામગભણ ખાતે 32 વર્ષીય પુરુષ, કપરાડાના સિલધા ખાતે 26 વર્ષીય પુરુષ અને કપરાડાના વર્ધા ખાતે 50 વર્ષીય પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો છે। અત્યાર સુધી કુલ પોઝિટિવ દર્દીનો આંકડો 366 છે, દાખલ દર્દીની સંખ્યા 183 છે, ડિસ્ચાર્જ 162 છે અને મૃત્યુ 6 લોકોના થયા છે। 6,565 ટેસ્ટ આજ સુધી કરાયા છે અને 364 કેસ પોઝિટિવ આવ્યા છે, 6,201 કેસ નેગેટિવ આવ્યા છે। ડિસ્ચાર્જ થયેલા લોકોનું લિસ્ટ ખૂબ મોટું છે। વલસાડના ભગડાવાડા ખાતે 40 વર્ષીય પુરુષ ડિસ્ચાર્જ, વલસાડના તિથલ ખાતે 55 વર્ષીય પુરુષ ડિસ્ચાર્જ થયા છે, વલસાડના કૈલાસ રોડ પારડી સંતપુર ખાતે 41 વર્ષીય પુરુષ, વલસાડના અંબાજ કણબીવાડ ખાતે 46 વર્ષીય પુરુષ, પારડીના બોરફળિયા રોહિણા ખાતે 47 વર્ષીય સ્ત્રી, પારડીના અરિહંત રેસિડેન્સી છરવાડા રોડ ખાતે 54 વર્ષીય પુરુષ, વાપીના છરવાડાના 3 વ્યક્તિ, વાપીના કરવડનું 1 વ્યક્તિ, વાપીના પટેલફળિયા કોડીવાડ ચલા ના ચલામાંથી 3 વ્યક્તિ, ત્યારબાદ વાપીના મુક્તાનંદ માર્ગમાંથી 4 વ્યક્તિ, વાપીના યશ કમલ જીઆઈડીસીમાંથી 1 વ્યક્તિ અને વાપીના બલીઠા ખાતેથી બે વ્યક્તિ આજરોજ ડિસ્ચાર્જ થયા છે। તો વાપીના જ શિવશક્તિ કોમ્પ્લેક્સ ચણોદ, વાપીનું લેકવ્યૂ રેસિડેન્સી ડુંગરા, વાપીનું વૃંદાવન સોસાયટી અને વાપી કંચનનગર ખાતેથી પણ 4 લોકો ડિસ્ચાર્જ થયા છે। ઉમરગામના ભિલાડના 21 વર્ષીય પુરુષને પણ આજરોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। હોમ ક્વોરન્ટાઇનની અગર વાત કરીએ તો વલસાડ જિલ્લાની અંદર 696 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે, સરકારી ફેસિલિટીમાં 51 લોકોને ક્વોરન્ટાઇન કર્યા છે, પ્રાઇવેટ ફેસિલિટીમાં 99 લોકો ક્વોરન્ટાઇન થયા છે, આમ કુલ ક્વોરન્ટાઇનની સંખ્યા 886 છે। મહત્ત્વનો આંકડો છે, આટલા લોકો હાલ ક્વોરન્ટાઇન છે, જે સિમ્ટમેટિક પણ હોઈ શકે, એસિમ્ટમેટિક પણ હોઈ શકે અને તેઓએ પણ હાલ સાચવવાની જરૂર છે। તાલુકા વાઇઝ અગર કેસની વાત કરીએ તો વલસાડમાં અત્યાર સુધી 94 કેસ નોંધાઈ ચૂક્યા છે, પારડીમાં 45, વાપીમાં 180, ઉમરગામમાં 25, ધરમપુરમાં 9, કપરાડામાં 11, આમ જિલ્લામાં કુલ 364 કેસ છે, જિલ્લા બહારના 41 કેસ છે અને કોરોના પોઝિટિવ અથવા તો અન્ય કારણોસર જે મૃત્યુ પામ્યા છે એની સંખ્યા 14 થાય છે। પરિસ્થિતિ અત્યારે એ છે કે કોવિડ-19 હોસ્પિટલની અંદર ગઈકાલે પણ એક વાત એવી જાણવા મળી હતી કે એક વ્યક્તિને જે મૃત્યુ થયું હતું એ કાર્ડિયાક એરેસ્ટથી તેઓનું મૃત્યુ થયું હતું, એટલે કે તેઓ ડરી જાય છે હોસ્પિટલની અંદર। તો આપ પણ સગાવાળા હો તો હુંફ આપો, હિંમત આપો, ફોન પર સારી વાત કરો તેઓની સાથે, એ ખૂબ જરૂરી છે। ફેસિલિટીની જે તકલીફ છે એને ધીરે ધીરે સુધારવા માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે અને એ પ્રયત્નને લગતી અમારી પણ પૂરેપૂરી પ્રયાસ છે અમારો કે એ તમામ ફેસિલિટી ધીરે ધીરે સુધરે। આજરે જ મંત્રીશ્રી અને અધિક સચિવ જ્યારે પહોંચ્યા હતા તો તેઓને પણ આ બાબતની જાણકારી આપવામાં આવી છે, એટલે કોવિડ-19ની ફેસિલિટી આવનાર દિવસોમાં સુધરે તે માટેની પણ આજરોજ અમે તેઓને પ્રશ્ન કર્યા હતા અને ફેસિલિટી સુધારવા માટે તેઓએ આશ્વાસન પણ આપ્યું છે।